મરચાના વાવેતરમાં હાલમાં વાયરસથી થતો કોકડવા રોગ અથવા વાટકી રોગ વિશેષ છે. ખેડૂતોને આ રોગ થકી ઘણું નુકસાન જોવા મળતું હોય છે. જાણીએ વાટકી રોગ કહેવાય. અત્યારે હાલ જે સાયન્સની ભાષામાં જોવો તો વાટકી રોગ કહીએ આનો, અને અમારી દેશી ભાષામાં ઠુમરો કહેવાય. આ રોગ આવતાં છોડને શું થતું હોય? છોડને કઈ નહીં, એના સ્થિતિમાં છોડ જયારે રોગ લાગુ પડે એટલે એના સ્થિતિમાં છોડ ઉભો રહે અને ફ્લાવરિંગ બિલકુલ બંધ થઈ, અમને બિલકુલ નુકસાન. આ છોડ રહ્યો ને ખાલી અને બધા છોડની સાથે અને ટ્રીટમેન્ટ માં લેવો જ પડે. અડધો અડધ ખેતરમાં થઈ જતો બેન બિલકુલ માઇનસમાં જતો રહે ગયો. અને અડધો અડધ ખેડૂત ને તો કદાચ આ તો ઓછા ભાગ્ય બરોબર. અને આ 15 દિવસની અંદર માં દેખાણ્યા, પેલા નાના હતા એટલે નતા, આ 15 દિવસની અંદર માં દેખાણ્યા. જો અડધો અડધ ખેડૂત ને થઈ જાય તો અઠવાડિયાની અંદર એ આખું ખેતર પૂરેપૂરું લઈ લે, કવર કરી દે. મરચાની અંદર મુખ્યત્વે રોગની અંદર જોવા જઈએ તો આને લીફ કર્લ વાયરસ એટલે કે કોકડવાટ ખેડૂતો કહેતા હોય છે. અને આ વાયરસના નિયંત્રણ માટે શરૂઆતથી જ્યારે ધરું આપણે પસંદ કરીએ ત્યારે રોગમુક્ત ધરું જો પસંદ કરેલું હોય તો આ રોગને શરૂઆતથી જ આપણે ઓછો કરી શકીએ છીએ. એટલે રોગમુક્ત ધરું પસંદ કરવું, સાથે સાથે આપણા ખેતરમાં જ્યારે મરચાનું વાવેતર કરેલું હોય ત્યારે શરૂઆતમાં એકલ દોકલ છોડ આવા દેખાતા હોય છે, એની અંદર જે પાન હોય કોકડાઈ ગયેલા હોય, વાટકા આકારના થઈ ગયેલા હોય છે, અને એકલ દોકલ છોડ હોય તો એને ઉપાડી બીજા છોડને અડે નહીં એ રીતે બહાર લઈ જઈ એનો નાશ કરવો પડે તો આ રોગ આગળ વધતો અટકી શકે છે. બીજું, આ રોગની શરૂઆત થાય એટલે આવા છોડને ઉપાડવાની સાથે સાથે આપણે જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવો જોઈએ, કારણ કે વાયરસ માટે કોઈ દવા નથી પણ આ વાયરસનો ફેલાવ કરવા માટે ચૂસિયા પ્રકારની જીવાત, વ્હાઇટ ફ્લાય છે, થ્રીપ્સ છે, મોલો મચ્છી છે, આવી ચૂસિયા પ્રકારની જીવાત એનો ફેલાવો કરતી હોય છે, જે વાયરસવાળા છોડ ઉપરથી રસ ચૂસે છે અને એ રસ ચૂસી અને સારા છોડ ઉપર રસ ચૂસવા બેસે એટલે એક છોડથી બીજા છોડે ફેલાવો થતો હોય છે. તો ચૂસિયા પ્રકારની જીવાત માટે આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ અને શરૂઆતમાં ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે આપણે પીળા કલરના ચીકણા પિંજર આવે છે એ ખેતરમાં લગાવવામાં આવે, પીળા અને વાદળી બંને કલરના પ્લાસ્ટિકના પાટિયા જેને સ્ટિકી ટ્રેપ કહે છે એ તમે વીઘે 8-10 લગાવો તો આવી ચૂસિયા પ્રકારની જીવાત ત્યાં ચોંટી જાય છે અને એનો નાશ થઈ જાય છે. બીજું, ક્યાંક ક્યાંક એની શરૂઆત થતી હોય તો લીંબોળીનું તેલ પણ આપણે ઉપયોગ કરી શકીએ. એના પછી વાયરસની વાત કરીએ તો વાયરસના વેરિયન્ટની વાત કરીએ તો ઘણા 150 પ્રકારના વાયરસ અંદર મિક્સ થતા હોય છે અને આ જુદા જુદા પ્રકારના વાયરસમાં અમુક વાયરસ સિવિયર હોય એટલે કે ભયંકર હોય તો આ રોગ આપણે પાન ખોલી શકતા નથી, પણ અમુક વાર શું છે માઇલ્ડ વાયરસ હોય તો નાની અમથી આપણે દવા છંટકાવ કરીએ તો પણ વાયરસથી પાન ખુલી જતા હોય છે. એટલે કયો વાયરસ છે એના ઉપર આધાર રાખે છે. પણ આના માટે રાસાયણિક દવાની વાત કરીએ ચૂસિયા પ્રકારના જીવાતના માટે તો ઇમિડાક્લોપ્રિડ છે, થાયોમિથોક્ઝામ છે, ઇમિડાક્લોપ્રિડ હોય તો 8 ml 15 લિટર પાણીમાં, થાયોમિથોક્ઝામ 5 g 15 લિટર પાણીમાં, અથવા પોફેનોફોસ વત્તા સાયપરમેથ્રિન 44% જે દવા આવે છે એ 25-30 ml 15 લિટર પાણીમાં લઈ અને છંટકાવ કરવામાં આવે તો આ જીવાતને આપણે નાથી અને વાયરસને આગળ વધતો અટકાવી શકીએ છીએ.